ફિઝિક્સ 301ની અંદર આપ સૌનું સ્વાગત છે. આપણે ફિઝિક્સ 301ની અંદર ત્રીજા નંબરનું યુનિટ પૂરું કર્યું, એના પછી આપણે બીજા યુનિટમાં બીજા નંબરનું ચેપ્ટર પૂરું કર્યું રિલેટિવિટી, એના પછી આપણે પહેલું ચેપ્ટર વિવર્તન ચાલુ કર્યું છે. તો એની અંદર આપણે વોટ ઇઝ વિવર્તન, ડિફ્રેક્શન એટલે કે વિવર્તન, તમારું વ્યતિકરણ શું છે, વિવર્તન શું છે એનો અભ્યાસ કર્યો, એમનો તફાવત સમજાયો, એના પ્રકાર વિશેની માહિતી મેજર કરી, પછી આપણે બે સ્લીટ વડે થતું વિવર્તન અને વ્યતિકરણની વાત કરી. ઓકે, તો હવે આ બે સ્લીટ હોય તો એના અંદર બે, એક ભાગ પ્રકાશિત હોય, પ્રકાશિતના ભાગનો ડિસ્ટન્સ તમે એ અને બી એ કીધું હતું, અને જે અપ્રકાશિત ભાગ હતો એને બી કહેતા હતા. ટોટલ પ્રકાશિત અને અપ્રકાશિત વચ્ચેનું ના કારણે વિવર્તનના કારણે પેટર્ન જોવા મળતી, એટલે ટોટલ ડી લીધું હતું, ડી બરાબર એ પ્લસ બી લીધું હતું. ઓકે, તો અહીંયા ક્રમિક એક સ્લીટ પછી બીજી સ્લીટ, તો એક સ્લીટ તમારે એક પ્રકાશિત ભાગે એક સ્લીટ કહેવાય, તો એનો એક પહેલો બિંદુ હશે એ પ્લસ એ બાય ટુ હશે, બીજું પોઈન્ટ હશે માઇનસ એ બાય ટુ હશે. એ રીતના નીચે પણ બીજી સ્લીટ એમાં પણ ઉપર પ્લસ એ બાય ટુ, નીચે માઇનસ એ બાય ટુ. ઓકે, તો એક સ્લીટ માટે હોય તો માઇનસ એ બાય ટુથી એ બાય ટુ આવશે, પરંતુ બે સ્લીટ હોય તો વચ્ચે એક અપ્રકાશિત ભાગ પણ આવી જાય ને, બે પ્રકાશિત ભાગની વચ્ચે એક અપ્રકાશિત ભાગ આવે જેનું અંતર કેટલું હોય બી, એટલે ટોટલ એ પ્લસ બી એટલે ડી કહેવાય, પ્રકાશિત ને અપ્રકાશિત. તો એ ડીની અંદરથી તમે પ્લસ એ બાય ટુ અને પ્લસ માઇનસ એ બાય ટુ કરશો, એટલે બંનેના સેન્ટરથી સેન્ટર અંતર, એટલે બે સ્લીટ માટે એનું શું લેવાનું, બે સેન્ટર, પહેલી સ્લીટનું પ્રકાશિત ભાગથી સેન્ટરથી અંતર અને બીજા સેન્ટર, આ બંનેના વચ્ચે સંકલન લેવાનું. એક સ્લીટ માટે કહે તો માઇનસ એ બાય ટુથી પ્લસ એ બાય ટુ આવશે, કે પહેલાંમાં શું આવશે, ડી પ્લસ એ બાય ટુ, ડી માઇનસ એ બાય ટુ. ત્રણ સ્લીટ હોય તો ટુ ડી પ્લસ એ બાય ટુ અને ટુ ડી માઇનસ એ બાય ટુ. ચાર હોય તો થ્રી ડી પ્લસ એ બાય ટુ અને થ્રી ડી માઇનસ એ બાય ટુ. ઓકે, આ રીતના તમારે એના વચ્ચેને એના અંતરથી આપણે એટલી લિમિટમાંની વચ્ચે આપણે ડિફ્રેક્શન મળે, એક સ્લીટ વડે બે સ્લીટ વડે. તો અહીંયા જો બે સ્લીટથી થતા ફોનો પર વિવર્તન માટે ગણતરીની રીતનો ઉપયોગ કરી તીવ્રતાનું સૂત્ર તારવવાનું છે. તો આગળ જે આકૃતિ હતી આપણે બે સ્લીટવાળી એ દોરી કાઢો. પહેલાં તો સૌપ્રથમ અરિયા આને જે આકૃતિ હતી પહેલાં વિવર્તનવાળી બે સ્લીટ વડે થતું વિવર્તન અને વ્યતિકરણ, આ આકૃતિ પહેલાં દોરી કાઢો તમે. ઓકે, જ્યારે આ આકૃતિ તમે દોરશો એટલે એના અંદર જો એ બી એ પહેલો પ્રકાશિત ભાગ છે અને સી ડી એ બીજો પ્રકાશિત ભાગ, બી સી એ અપ્રકાશિત, એમના વચ્ચેનું અંતર બી એ, એ બી અને સી ડી વચ્ચેનું અંતર એ હે, ટોટલ એ પ્લસ બી એક સ્લીટથી એક પ્રકાશિત ને એક અપ્રકાશિત વચ્ચેનું અંતર ડી એ, તો એ પ્લસ બી થશે, આખું ડી નથી. ઓકે, આખું ડી ન લખતા, ખાલી એથી સી સુધીનું ડી અથવા બીથી ડી સુધીનું ડી કહેવાય. ઓકે, એટલું ધ્યાન રાખજો. એના પછી આપણે બે સ્લીટ વડે થતું ફોનો પર વિવર્તન ગણતરીથી કઈ રીતના તીવ્રતા મેજર કરવી એને વાત કરીએ. તો એની અંદર આપણે પહેલાં તો આ જે વેવ જતો હોય તો એની આપણે પહેલાં તો એનો જે કંપ વિસ્તાર લઈ લઈએ, કંપ વિસ્તાર કેટલો હશે. ઓકે, તો એ તરંગો વચ્ચેનો, તો બે સમાંતર સ્લીટમાં થતા ફોનો પર વિવર્તનથી મળતી વિવર્તન ભાતની તીવ્રતા સમજવા ડીવાય સંકલિત સ્વરૂપનો ઉપયોગ કરતા હતા. ડીવાય શું, એક પ્રકારનો એનો કંપ વિસ્તાર દર્શાવે, એનો સ્ક્વેર કરશો એટલે એની શું મળશે, તીવ્રતા. તમને ખબર છે આઈ તીવ્રતા પ્રપોર્શનલ ટુ એ સ્ક્વેર, એના કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે, એવું તરંગ ચેપ્ટરમાં તમે 11-12ની અંદર ભણી ગયા, તરંગ ચેપ્ટર આવતું એની અંદર. તો અહીંયા જો ડીવાય આપણે સંકલિત એટલે નાના સૂક્ષ્મ ભાગ માટે લીધું, તો ડીવાય કે કોન્સ્ટન્ટ લીધો, માઇનસ એ બાય ટુથી પ્લસ એ બાય ટુ સાઇન ટુ પાય ટી ભાગ્યા આર માઇનસ આર ભાગ્યા ટી ભાગ્યા કેપિટલ ટી એ માઇનસ આર ભાગ્યા લેમડા વત્તા ઝેડ સાઇન થીટા ભાગ્યા લેમડા. ઓકે, ઇન્ટુ ડી ઝેડ. તો આ એક સ્લીટ માટે પહેલું ટર્મ જ આવે, પણ બે સ્લીટ હોય તો અહીંયા બીજું ટર્મ પણ એડ થશે, પ્લસ ડી એ ડી પ્લસ એ બાય ટુ ડી માઇનસ એ બાય ટુ. ત્રણ હોય તો ટુ ડી પ્લસ એ બાય ટુ અને ટુ ડી માઇનસ એ બાય ટુ, ત્રીજું ટર્મ પણ એડ થશે. અહીંયા બે સ્લીટ માટે, તો બે સ્લીટ માટે લખવાનું સમીકરણ નંબર એ. અહીંયા સાઇન ફંક્શન કેમ આવ્યું, તો તમને ખબર છે કમ્પ્યુટરમાં સાઇન અથવા કોસ પદ આપણે લેવામાં આવે છે.
ओके तो अँ पहला तो प्रथम पद नु संकलन नु सादरूप आपी दी पछी बीजा पद नु आपी तो प्रथम पद बराबर केटलु थशे के माइनस ए बाय टू थी प्लस ए बाय टू टू पाई साइन टू पाई टी भाग्या टी माइनस आर भाग्या लैमडा वत्ता जेड साइन टीटा भाग्या लैमडा इंटू डीजेड अपने संकलन को सापेक्षे डीजेड तो डीजेड वालों बाकी रहे बाकी बधा भागाकार में आ संकलन में न हाँ भागाकार में आ એટલે સંકલનમાં ભાગાકારમાં આવે અને વિકલનમાં ગુણાકારમાં આવે અચળપદ તો સાઇનનું સંકલન શું થશે તો સાઇનનું સંકલન માઇનસ કોસ થાય શું થાય માઇનસ કોસ તો માઇનસ આગળ લખી દે એટલે માઇનસ કે સાઇનનું કોસ ટુ પાય જે ફંક્શન એમને એમ હતું એમના એમ રહેશે અંદરનું તો પરંતુ ઝેડની બાજુમાં જે કોન્સ્ટન્ટ હશે કયા છે સાઇન થીટા પણ લેમડા પણ આગળ ટુ પાય પણ છે એટલે ટુ પાય સાઇન થીટા પણ લેમડા તો એ ભાગાકારમાં જશે તો ટુ પાય સાઇન થીટા ભાગ્યા લેમડા તો લેમડા એ છેદના છેદમાં એટલે કે છેદનો છેદ એ અંશમાં જશે એટલે લેમડા ભાગ્યા ટુ પાય સાઇન થીટા થશે હવે તમે સંકલન સ્વરૂપ લખ્યું તો હવે લિમિટ અંદર મૂકી દો પ્લસ એ બાય ટુ પહેલાં મૂકો પછી માઇનસ એ બાય ટુ મૂકો તો પહેલાં એ બાય ટુ મૂકશો ઝેડની જગ્યાએ તો પ્લસ એ બાય ટુ આવશે પરંતુ માઇનસ મૂકશો તો માઇનસ થઈ જશે ઓકે તો અહીંયા જો સી માઇનસ સી બે ટર્મ મળી કઈ મળી સી માઇનસ સી તો તમને મેથેમેટિક્સમાં ફોર્મ્યુલા ખબર હે એસ પ્લસ એસ એસ માઇનસ એસ સી પ્લસ સી અને સી માઇનસ સી સી માઇનસ સી હોય તો માઇનસ ટુ એસ એસ થાય શું થાય માઇનસ ટુ એસ એસ એટલે કે ટુ એસ એસનો મતલબ શું થાય તો તમારે ટુ સાઇન આલ્ફા સાઇન બીટા બરાબર કોસ આલ્ફા પ્લસ બીટા બાય ટુ માઇનસ કોસ આલ્ફા માઇનસ બીટા બાય આવું સ્વરૂપ સાદુરૂપ આવે પહેલાંમાં સરવાળો ભાગ્યા બે આવે તો અહીંયા જુઓ એ રીતના આપણે અહીંયા કરવાનું કોસ આલ્ફા માઇનસ કોસ બીટા બરાબર ટુ સાઇન આલ્ફા પ્લસ બીટા બાય ટુ પહેલાં સરવાળો કરવાનો બીજામાં સાઇન આલ્ફા માઇનસ બીટા બાય ટુ પહેલાં પદને આલ્ફા કહો આખું પદ એ ટુ પાય વાળું પ્લસ વાળું અને માઇનસ વાળુંને બીટા કહો તો પહેલાં શું કરશો બંનેનો સરવાળો સરવાળો કરશો એટલે પ્લસ એ બાય ટુ માઇનસ એ બાય ટુ વાળું જતું રહેશે એટલે ટી ટી વાળું એટલે ટુ થશે બાય ટુ એટલે ટુ ટુ નીકળી ગયા એટલે ટી ભાગ્યા ટી માઇનસ આર ભાગ્યા લેમડા આવશે પહેલાં ટર્મમાં બીજા સાઇનમાં શું બાદબાકી એટલે પહેલું પ્લસ પ્લસ વાળું જતું રહેશે અને પ્લસ ઓર માઇનસ બીજું માઇનસ માઇનસ પ્લસ થઈ જશે પ્લસ એ બાય ટુ પ્લસ એ બાય ટુ એટલે એ સાઇન બાય લેમડા આવશે ભાગ્યા ટુ એટલે એ બાય ટુ સાઇન થીટા ભાગ્યા લેમડા આવશે બીજામાં ઓકે અને આના માઇનસ ટુ એસ એસ એટલે એનો માઇનસ છે એ આગળ જશે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે જો અહીંયા કે લેમડા ભાગ્યા ટુ પાય સાઇન થીટા તો એની જગ્યાએ પાય સાઇન થીટા કારણ કે ટુ ઉપર પેલા ટુ સાઇન થીટાનો ટુ એસ એસનો ટુ નીકળી જશે ટુ ટુ એટલે સાઇન ટુ પાય ટી ભાગ્યા ટી માઇનસ આર ભાગ્યા લેમડા કૌંસની અંદર સાઇન ટુ પાય એ બાય ટુ સાઇન થીટા પણ લેમડા હવે જે પાય એ સાઇન થીટા ભાગ્યા લેમડા એના બરાબર આલ્ફા લઈએ અને પાય એ સાઇન થીટા પણ લેમડા બરાબર શું લખાશે તો આલ્ફા ભાગ્યા એ ઓકે તો અહીંયા જો પાય એ સાઇન થીટા ભાગ્યા લેમડા બરાબર આપણે આલ્ફા લીધો તો અહીંયા જો સાઇનનું બીજું પદ એમાં ટુ પાય એ સાઇન થીટા પણ ટુ લેમડા ટુ ટુ નીકળી જાય તો પાય એ સાઇન થીટા પણ લેમડા આવે એટલે શું વધશે સાઇન આલ્ફા આવશે તો શું આવશે સાઇન આલ્ફા ઓકે અને નીચે જો અહીંયા નીચે પણ આ આગળ જે કોન્સ્ટન્ટ કે લેમડા પણ પાય સાઇન થીટા એને તમે પાય એ વડે ગુણો ને એ વડે ભાગશો તો શું થશે પાય એ સાઇન થીટા પણ લેમડા થઈ જશે પણ નીચે આવશે તો વન અપન આલ્ફા આવશે એટલે કે એ વડે ગુણો ને એ વડે ભાગો તો કે એ ભાગ્યા આલ્ફા થઈ જશે સાઇન પહેલું પદ એમને એમ લખો બીજું સાઇન આલ્ફા થઈ જશે એટલે શું થશે કે એ સાઇન આલ્ફા ભાગ્યા આલ્ફા લખીએ તો આ રીતના પદ મળશે તમને એવી જ રીતના બીજા પદનું સાદુરૂપ પણ આપવાનું છે એટલે પહેલાં પદમાં કે એ સાઇન આલ્ફા પણ આલ્ફા સાઇન ટુ પાય ટી અપન ટી માઇનસ આર અપન લેમડા આ પદમાં કશું ખબર ન પડ્યું તો તમે મને પૂછી શકો વોટ્સઅપની અંદર અને એક વસ્તુ યાદ રાખજો કે સોમવારથી વેબએક્સ ઉપર ઓનલાઈન લેક્ચર ચાલુ થાય જેની લિંક તમને ગ્રુપની અંદર મૂકવામાં આવશે જે લેક્ચર હશે એ લેક્ચરના 15 મિનિટ પહેલાં તમને 15 કે 10 મિનિટ પહેલાં લિંક આવી જશે એટલે તમારે જેમ અને એમ જલ્દી જોઈન થઈ જવાનું જેથી તમે ઓનલાઈન લેક્ચર ભરી શકો આ શનિવાર સુધી જ આપણે યુટ્યુબ પર લેક્ચર લેવડાશે એના પછી સોમવારથી આપણે ઓનલાઈન વેબએક્સ ઉપર ચાલુ કરવાનું છે ઓકે તો એ થોડું ધ્યાન રાખજો તો તે જ રીતનો
બીજા પદનું સાદુરૂપ આપતા તો બીજું પદ આપીએ તો એ ડી માઇનસ એ બાય ટુ ઉપર ડી પ્લસ એ બાય ટુ લિમિટ. હવે સાઇન છે તો અહીંયા પણ સાઇનનું સંકલન માઇનસ કોસ થશે, તો માઇનસ કોસવાળું લખી દો. પરંતુ એ અચળની બાજુ હશે એ શું થશે ભાગાકારમાં, એટલે ટુ પાય સાઇન થીટા પણ લેમડા ભાગાકારમાં લેમડા છેદનો છેદ અંશમાં ગયો, તો માઇનસ કે લેમડા પણ ટુ પાય સાઇન થીટા, માઇનસ કે પાય પણ ટુ પાય સાઇન થીટા હતું, અંદર કોસવાળું સાઇનનું માઇનસ કોસ સંકલન આવ્યું. હવે લિમિટ મૂકી દો ડી પ્લસ એ બાય ટુ ઝેડની જગ્યાએ અને બીજામાં ડી માઇનસ એ બાય ટુ, તો એને સાદુરૂપ આપશો તો સી માઇનસ સી જ વધે. તો સી માઇનસ સી હોય તો માઇનસ ટુ સે ટુ એસ એસ આવે. આગળ પણ જોયું આનો માઇનસ અને આગળ માઇનસ કે લેમડાવાળાનો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયો, એટલે કે લેમડા પણ ટુ પાય સાઇન થીટા ઓકે ઇન્ટુ ટુ સાઇન, પહેલાંમાં આલ્ફા પ્લસ બીટા એટલે આખો જે કોસવાળું ફંક્શન એને આલ્ફા કો, બીજાનું માઇનસ કોસવાળું બીજાનું ખોટામાં એને બીટા કો ઓકે. તો એ આલ્ફા માઇનસ આલ્ફા પ્લસ બીટા બાય ટુ કરશો તો શું આવશે જોઈએ. ડી તો પ્લસ જ છે ઓકે, પહેલાં પણ સરવાળો બાય ટુ કરવાનો, તો એ બાય ટુ પ્લસ છે ને પહેલાં માઇનસ એ બાય ટુ, તો એ નીકળી જશે. તો ડી ડી વાળી ટર્મ તો વધશે જ, એટલે ટી માઇનસ ટી ટી અપન ટી માઇનસ આર અપન લેમડા વધતા ડી સાઇન થીટા અપન લેમડા તો વધશે જ, ખાલી એ વાળું ટર્મ જશે બાય ટુ. તો એ તમે ટુ વડે આ આખું ટર્મ થશે એટલે બાય ટુ 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 નીકળી જાય. બીજામાં સાઇન આલ્ફા માઇનસ બીટા બાય, તો સાઇન ટુ પાય આલ્ફા માઇનસ બીટા બાય ટુ કરશો તો બધી ટર્મ નીકળી જશે, ખાલી એ વાળી વધશે પહેલાં વધી હતી ને એ જ રીતના ઓકે. બાય ટુ એટલે તમે ટુ 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 એ થઈ જતું, તો એ બાય ટુ પાછું ટુ છે નીચે એટલે ટુ વધશે, એટલે અહીં જુઓ સાઇન ટુ એસ એસ નો ટુ અને નીચે છેદમાં ટુ છે એ નીકળી જશે, એટલે કે લેમડા ભાગ્યા પાય સાઇન થીટા કૌંસની અંદર સાઇન ટુ પાય આ જે ટર્મ છે અંદરની એની એને એ લખી દો ટી પણ ટી માઇનસ આર અપન લેમડા વત્તા ડી સાઇન થીટા અપન લેમડા ઇન્ટુ સાઇન પાએ સાઇન થીટા અપન લેમડા, અને પાએ સાઇન થીટા અપન લેમડા બરાબર તો આલ્ફા સપોઝ કર્યું હતું, તો આગળ પણ તમે એ વડે ગુણો એ વડે ભાગશો તો તમને આલ્ફા મળી જતું હતું, એટલે કે અપન લેમડા આલ્ફા મળી જતું હતું અને છેલ્લે સાઇન આલ્ફા પણ મળી જતું હતું. પરંતુ અહીંયા જુઓ સાઇન ટુ પાય ટી અપન ટી આર અપન લેમડા વત્તા ડી સાઇન થીટા અપન લેમડા, તો હવે ડી વાળી ટર્મે એને પણ આપણે કંઈક સપોઝ કરીએ તો તો આપણે એ ટર્મ મળી જાય, પણ તો એટલું રાખી હાલ તો કે સાઇન આલ્ફા પણ આલ્ફા સાઇન ટુ પાય ટી અપન ટી માઇનસ આર અપન લેમડા વત્તા ડી સાઇન થીટા પણ લેમડા. પહેલાં પદમાં આ ડી સાઇન થીટા પણ લેમડા ટર્મ એડ નથી બીજા સાઇનની અંદર, એમાં એડ થઈ બીજી બે સ્લીટ માટે, આ બીજું પદ એના માટે એટલે બીજી સ્લીટ માટેનું જ છે ને, તો આ ટર્મ એડ થશે. તો હવે બંને પદો સાને મૂકી દઈએ ઉપરના સમીકરણ, જે વાયવાળું ઉપરનું સમીકરણ હતું એની અંદર મૂકી દઈએ. ડીવાયનું સંકલન પણ તમારે વાય થઈ જશે સંકલિત સ્વરૂપે, એટલે વાય અને કે સાઇન આલ્ફા અપન આલ્ફા પહેલી ટર્મ લખી જે સાઇનવાળી વધી હતી, સાઇન આલ્ફા અપન આલ્ફા અને કે એ બંનેમાં કોન્સ્ટન્ટ લે કોમન ગાર્ડ દીધા, સાઇન ટુ પાય અપન ટી વાળી ટર્મ જે હતી એને લખી અને વધતા એસ, અને તમને ખબર છે એસ પ્લસ એસ તો શું થશે ટુ એસ સી, એમાં ટુ એસ આલ્ફા પ્લસ બીટા બાય ટુ અને સી આલ્ફા માઇનસ બીટા બાય ટુ, તો કે સાઇન આલ્ફા અપન આલ્ફા એમના વચ્ચે ટુ એસ, એટલે સાઇન ટુ પાય પહેલો ટર્મ વધતા બીજું ટર્મ બાય ટુ, એટલે પહેલું ટર્મ બીજું વધતા બીજું ટર્મ બાય ટુ કરશો તો પહેલું ટર્મ બીજું ટર્મ, એટલે પહેલું જે ટી અપન ટી માઇનસ આર અપન લેમડા બે વખત થશે બાય ટુ, એટલે ટુ ટુ નીકળી એનું એક એક વખત થઈ જશે, પરંતુ ડી સાઇન થીટા અપન લેમડા એને ટુ વડે ભગાશે એટલે ડી બાય ટુ સાઇન થીટા અપન લેમડા આવશે. એ જ રીતનો એસ એટલે કોસ, એમાં શું થશે આલ્ફા માઇનસ બીટા વહેતું, તો આલ્ફા માઇનસ બીટા એટલે ટી અપન ટી માઇનસ આર અપન લેમડા નીકળી જશે, શું વધશે ડી અપ ડી સાઇન થીટા અપન લેમડા, પણ નીચે શું છે છેદમાં બાય ટુ એટલે બાય ટુ આવશે, પરંતુ આ માઇનસમાં વધશે કારણ કે આલ્ફા માઇનસ બીટા માઇનસમાં એટલે પ્લસ માઇનસ માઇનસ થઈ ગયું, તો માઇનસ ટી બાય સાઇન થીટા આવશે. અહીંયા જો ફરીથી ઉપર પાએ સાઇન થીટા અપન લેમડા બરાબર આલ્ફા લીધું, તો અહીંયા પાય ડી સાઇન થીટા અપન લેમડા બરાબર બીટા આપણે સપોઝ કરીએ, ડીની એની જગ્યાએ ડી હોય તો બીટા, તો વાય બરાબર કે સાઇન આલ્ફા અપન આલ્ફા ટુ સાઇન ટુ પાય ટી અપન ટી માઇનસ આર અપન લેમડા વત્તા બીટા, આ ડી વાળી ટર્મ તો એનું બીટા થઈ ગયું, અને છેલ્લે આપણે કોસ બીટા કોસ માઇનસ બીટા થાય, અંદર કૌંસની અંદર માઇનસ છે, પરંતુ ખબર હે તમને કોસ કેવો વિધેય છે યુગ્મ વિધેય ઓકે, તો એ શું કરે માઇનસને માઇનસ કોસ માઇનસ એક્સ બરાબર કોસ એક્સ થાય, પરંતુ સાઇન માઇનસ એક્સ બરાબર
માઇનસ બહાર નીકળી જશે એટલે માઇનસ સાઈન એક્સ થાય. એટલે અયુગ્મ વિધેય હોય તો એ માઇનસને શું કરે, બહાર નીકળે, અને યુગ્મ વિધેય એ નીકળી જશે એટલે એનો માઇનસ રહેશે નહીં. ઓકે, એટલે વાય બરાબર શું વધશે અહીંયા જો ટુ એસ એસ એસસીનો ટુ છે એ બહાર આવશે, એટલે ટુ કે એ સાઇન આલ્ફા અપન આલ્ફા કોસ બીટાવાળું તમે આગળ લખ્યું, અને છેલ્લે શું હશે સાઇન ટુ પાય ટી અપન ટી આર માઇનસ લેમડા વત્તા ડી સાઇન થીટા અપન ટુ લેમડા. સમીકરણ નંબર એક આપી દો. તો અહીંયા જે પી ડેસ પહેલી જે ઉપરનો પોઈન્ટ હતો એના આગળ જે આપણને તીવ્રતા મળે એ કેટલી હશે, આઈ બરાબર ફોર કે આપણે આ વાય સ્ક્વેરનો વાય એને સ્ક્વેર કરી દઈએ, કારણ કે તીવ્રતા એ કંપિસ્તાના વર્ગના સમપ્રમાણ હોય, તો આ વાય સ્ક્વેર બરાબર આઈ થવો જોઈએ. તો આઈ બરાબર ટુનો વર્ગ ફોર કેનો વર્ગ કે સ્ક્વેર એનો વર્ગ એ સ્ક્વેર સાઇન આલ્ફા અપન આલ્ફાનો વર્ગ એટલે સાઇન સ્ક્વેર આલ્ફા અપન આલ્ફા સ્ક્વેર અને કો સ્ક્વેર બીટા. અને આનો વર્ગ કરશો તો આના ઉપર લિમિટ લાગુ પડે એટલા માટે એનો સ્ક્વેર શું થઈ જશે, વન થઈ જશે. શું થશે, વન થઈ જશે. ઓકે, એટલે સાઇન સ્ક્વેરવાળું આ જે ટર્મ એ ડી સાઇન ટી અપન ટી માઇનસ આર અપન લેમડા વત્તા ડી સાઇન થીટા અપન ટુ લેમડાવાળું વન થઈ જશે. શું થઈ જશે, વન થઈ જશે. એટલે તમને આવું ફોર્મ્યુલા મળશે. પરંતુ અહીંયા જો સાઇન સ્ક્વેર આલ્ફા અપન આલ્ફા સ્ક્વેર કો સ્ક્વેર બીટા અને એના આગળ જો ફોર કે સ્ક્વેર એ સ્ક્વેર એ આપણે આઈ જી એના અંદર કે સ્ક્વેર એ સ્ક્વેર એ કોન્સ્ટન્ટ છે તેને આપણે તીવ્રતા આઈ આઈ ઝીરો કહેવાય. શું કહેવાય, સ્ટાર્ટિંગની તીવ્રતા કહેવાય. તો આઈ બરાબર ફોર એ આઈ ઝીરો ઇન્ટુ સાઇન સ્ક્વેર આલ્ફા અપન આલ્ફા સ્ક્વેર અપન કો સ્ક્વેર બીટા અપન કો સ્ક્વેર બીટા. ઓકે, સમીકરણ નંબર બે આપી દો. તો જ્યારે આલ્ફા બરાબર ઝીરો અને બીટા બરાબર ઝીરો હોય ત્યારે મધ્યસ્થ મહત્તમ તીવ્રતા ફોર આઈ ઝીરો જેટલી મળે. એટલે બે સ્લિટે એટલે ફોર આઈ ઝીરો એટલે ટુ રેસ ટુ ટુ મળે. તો એન સ્લિટ હોય તો ટુ બે સ્લિટ માટે ટુની ટુ ઘાતે તો એન માટે ટુ રેસ ટુ એન આવવા જોઈએ. શું આવવા જોઈએ, ટુ રેસ ટુ એન આઈ ઝીરો આવવા જોઈએ. તો હવે આપણે એન સ્લિટો માટે પણ સાબિત કરવાનું છે જે તમે આપણે અહીંયા કરીશું. એના પહેલાં આપણે એક વસ્તુ જોઈ લઈએ, એક સ્લિટ તથા બે સ્લિટથી વિવર્તન ભાત જે મળે એમના વચ્ચેનો તફાવત, કે એક સ્લિટ વડે અને બે સ્લિટ વચ્ચેનો તફાવત શું, એના પછી આપણે શું કરવાનું, એ સ્લિટો માટે થતું ફોન ઉપર વિવર્તન મેજર કરવાનું છે. ઓકે, તો અહીંયા જો તો કે એક સ્લિટ તથા બે સ્લિટથી થતું વિવર્તન ભાત વચ્ચેનો તફાવત શું, એક સ્લિટ વચ્ચે એના એક સ્લિટના કારણે જે વિવર્તન જોવા મળે તો એના અંદર શું હશે, તો એક જ સ્લિટના કારણે થતા હોય તો એના અંદર તમે વ્યતિકરણ સાથે જોવા મળશે નહીં, ઓનલી પર વિવર્તન જ જોવા મળે. પણ બે સ્લિટ હશે ને તો બંનેના વિવર્તનની ભાતો પણ એકબીજા ઉપર સંપાતિકરણ થાય એટલે વ્યતિકરણની થાય અને વિવર્તનની બંને જોવા મળશે. એટલે સ્લિટોની સંખ્યા જેમ વધશે એમ વ્યતિકરણ વધી જશે. ઓકે, તો જેમ આપણે સિંગલ અહીંયા બેન્ડો મળતા હતા એટલે અહીંયા શું થશે, કોમ્પ્લિકેટેડ મળશે. ઓકે, તો અહીંયા જે ડાર્કમાં બતાવીએ મોટી મોટી આજુબાજુ જો મધ્ય સદિકના બાજુ જો પ્રથમ ન્યૂનતમ પ્રથમ મહત્તમ ને બધા આજુબાજુ દર્શાવેલા એ તમારા એક સ્લિટ માટે અંદર જે ગૂંચળાવાળું દર્શાવેલું એ સ્લિટોની સંખ્યા વધે એ દર્શાવેલું. એટલે કે જે આકૃતિમાં બે સ્લિટથી થતા વિવર્તનથી મળતી ભાતની તીવ્રતા ટપકાવાળી રેખાઓથી એટલે અંદરની રેખાઓથી દર્શાવેલી છે અને જાડી રેખા બહારની રેખા હોય એ બે સ્લિટથી મળતા પ્રકાશની વ્યતિકરણની ઘટનાથી મળતી તીવ્રતા દર્શાવે છે. ઓકે, તો આ ભાત આ બે સ્લિટ માટેનું, તો આ ભાતમાં વ્યતિકરણ અને વિવર્તન મધ્ય મહત્તમ તીવ્રતા મળે છે. જ્યારે નીચેની આકૃતિ એમાં બે બે સમાંતર સ્લિટો સ્લિટોથી થતા ફોનો પર વિવર્તનથી મળતી વિવર્તન ભાતની તીવ્રતા દર્શાવે છે. તો આકૃતિમાં જે પૂરી રેખા હોય એ વ્યતિકરણની મહત્તમ તથા ન્યૂનતમ ભાત અને એની તૂટક રેખા એ વિવર્તનની મહત્તમ ન્યૂનતમ, જે ડાર્ક રેખા એ વ્યતિકરણ દર્શાવે, જ્યારે અંદરની જે તૂટક રેખા હોય એ વિવર્તનની ભાત દર્શાવે છે. તો એ આપણું સ્લિટોની સંખ્યા વધારે એટલા માટે આવું. પણ આપેલી બે સ્લિટની પ્રત્યેક પહોળાઈ કેટલી પહોળાઈવાળા એક સ્લિટની પેટર્ન સાથે ડબલ સ્લિટ પેટર્નથી સરખામણી કરવી ઉપયોગી બની રહેશે. એટલે આવી સરખામણી કરતાં એ નીચેની આકૃતિ દર્શાવેલી છે. એક સ્લિટથી વિવર્તન ભાત હોય તો એક સિંગલ બેન્ડિંગ મળતા હતા, પરંતુ આમાં જો ઊંચળાવાળું એટલે બંને વ્યતિકરણ વિવર્તન બંનેના કારણે જોવા બે સ્લિટથી ના કારણે. તો આ જે આકૃતિ એની અંદર આપણે એક સ્લિટ અને બે સ્લિટની અંદર
જે એક સ્લિપ ભાતને બદલે ભાત સાંકળી લેવામાં આવે તો એ વિભક્ત થાય છે, જે વ્યતિકરણ સલાવકો કહેવામાં આવે. શું થાય? એક સ્લિપ હોય તો એના કારણે શું થાય, થોડી નાની થાય તો એમાં શું વ્યતિકરણ થોડું ઘટી જાય, એટલે વ્યતના વધી જાય, એટલે એ કમ્પ્લીટ ડાર્ક મળશે. પણ પહેલાંમાં થોડું ઘણું વિવર્તન પણ જોવા મળે બે સ્લિટ માટે. ઓકે, તો આ એકવાર જોઈ લેજો. બસ એના પછી એન સ્લિટોથી થતું ફોન ઉપર વિવર્તન, તો એન સ્લિટો માટે આપણે જેમ બે સ્લિટ માટે કર્યું એના એ જ રીતના. તો અહીંયા જો DA બરાબર એક, તમે આ લખતા લખવા માટે સ્ક્રીનશોટ પાડો તો પાડી નાખજો. ઓકે, તો એક સ્લિટ માટે DY બરાબર K -A/2 DA/2 હતું સાઇન ફંક્શન. તો એના માટે sin 2π અપન T/T -R/λ + Z sin θ/λ, તો એને φ કહીએ. આ ફંક્શન સાઇનવાળું એ બધામાં કોમન જ રહે, પાછળ ખાલી ઝેડ, આ ફંક્શન તો સેમ જ ઝેડની કિંમત મૂકાય એમ બદલાયા કરશે. તો આ φ કઈ રીતના? એક સ્લિટ માટે -A/2 થી +A/2, બે હોય તો D -A/2 થી D+A/2, ત્રણ હોય તો (2D-A/2 થી 2D+A/2). તો એ રીતના એન માટે શું હશે? જો એક માટે બે સ્લિટ માટે 1D આવ્યો, 3 માટે 2D આવ્યો. ઓકે, તો એન માટે 1 ઓછો હશે એના કરતાં. તો જો n-1d-a/2 થી n-1d+a/2 આવશે. ઓકે, તો આનું સાદું રૂપ હવે આપીએ તો y = KA sin α. આપણે જે પહેલી સ્લિટના કારણે શું મળ્યું, તો K sin α, પણ આલ્ફા દરેકમાં કોમન, પહેલી સ્લિટ હોય કે બીજી સ્લિટમાં કોમન, તો એન સ્લિટ માટે પણ આ તો કોમન જ આવવાનું. પણ પાછળના ટર્મ બદલાતા, ક્યાં બદલાતા? sin 2π t - R/λ + sin d sin θ/λ ઉમેરા. જો એન માટે શું હશે, તો n-1d sin θ/λ ઉમેરાશે. તો દરેકનું આવું સાદુરૂપ સોલ્યુશન મળે. આપણે આગળ બે માટે કર્યું તો એને કરસ્પોન્ડિંગ એન માટે આ રીતના લખી શકાય. તો અહીં જો આલ્ફા બરાબર શું હતું, આપણે સપોઝ કર્યું હતું πa sin θ/λ. તો સામાન્ય રીતે ત્રિકોણમિતિનો ઉપયોગ કરીએ તો શું થશે, sin x + Pm. આ ફોર્મ્યુલા તમે એકવારનું જોઈ લેજો, આ પ્રમાણે આપણે સાદુરૂપ આપવાનું. તો π P = 0 થી P = n-1, આ નીચે લખજો, ઉપરનું વ્યવસ્થિત નહીં દેખાતું હોય. તો sin x + Pm = sin x અને (n m/2) (sin x + 1/2m)/sin m/2). આ ઉપરનું જે ફોર્મ્યુલા મેં કરીને લખ્યું ને, આછું દેખાય એ વ્યવસ્થિત તમે આ સમીકરણ પહેલાં લખજો. તો એની અંદર આપણે આ રીતના સમીકરણ લખાશે, કારણ કે અહીંયા જે n એ એની જગ્યાએ આપણે શું હોય, N-1 એ. તો અહીંયા n ની જગ્યાએ N-1 લખશો તો તમને આવું ઇક્વેશન મળશે. તો આપણે તો N-1 માટે લખવાનું, તો આ રોજ લખજો તમે. ઓકે, તો અહીંયા જે આપણે x શું હતો, તો 2π T/T - R/λ જે કોન્સ્ટન્ટ રહે દરેકમાં, એ આપણો x છે. પાછળ ચેન્જ કયો થાય, તો P × m. ઓકે, એ ચેન્જ થાય. તો m શું હતો, 2π D sin θ m, એ પણ કોન્સ્ટન્ટ રહે, પરંતુ p બદલાશે. બે સ્લિટ માટે 1 આવ્યો હતો, 3 માટે 2 આવ્યો હતો, એક ઓછો આવ્યો હતો, એન માટે N-1 આવશે p. ઓકે, તો 0 થી N-1. તો અહીંયા જો M = 2π D sin θ/λ મળે, કોમન જોઈ લો દરેકમાં પાછળના. અહીંયા પણ જો 2π D છેલ્લા એનમાં પણ જોઈ લો, 2π D sin θ/λ, આ પહેલાં બીજામાં જોઈ લો, 2π D એ પણ sin θ/λ આવે, પરંતુ આપણે πD sin θ/λ = β હતું, આગળ 2 વડે ગુણે, એટલે 2β થશે, એટલે M = 2β થશે. ઓકે, તો n ની જગ્યાએ N-1 મૂક્યું. તો આ સૂત્ર જોઈ લો એકવારનું. આ પ્રમાણે કિંમત મૂકો તો શું થશે, sin x, તો પહેલું sin x + N-1, આવું સૂત્ર થશે. હવે જો xની કિંમત મૂકી દો, N M ની કિંમત મૂકી દો, m અને x બંનેની કિંમત મૂકશો, એટલે આ રીતના સમીકરણ નંબર 2 મળશે. જોઈ લો, ધ્યાનથી જોજો કઈ રીતના આવ્યું. સાદું રૂપ આપો, તમને ના ખબર પડે તો મને પૂછજો વોટ્સઅપમાં સ્ક્રીનશોટ પાડીને. ઓકે, તો અહીંયા જો શું મળશે, P' બિંદુ માટે મળતી તીવ્રતા કેવી હશે, તો અહીંયા જો K² A² આવે, sin² α/α² sin² N β / sin β આવશે. sin N β કઈ રીતના આવ્યું, તો તમારે જો N m/2 એ એની જગ્યાએ m ની કિંમત મૂકશો, 2D sin θ વાળી, તો તમારે β વધશે, એટલે N β ઉપર વધશે, નીચે sin β વધે. ઓકે,
તો એ પ્રમાણે તમને નીચે સાઈન નીચે એમ બાય ટુ એની જગ્યાએ સાઈન બીટા થશે, ઉપર પાછળનું તમે સાઈન ટુ એન એમ બાય ટુ હોય તો એ સાઈન એન બીટા થશે, અને જે સાઈનવાળું એક્સ પ્લસ એન માઇનસ વન એમ બાય ટુ એ પાછળવાળું વધશે. સમીકરણ બે આ રીતના મળે. તો આની તીવ્રતા શું થશે? આનો સ્ક્વેર થશે વાય સ્ક્વેરનો, એટલે આઈ બરાબર કે સ્ક્વેર એ સ્ક્વેર સાઇન સ્ક્વેર આલ્ફા અપન આલ્ફા સ્ક્વેર સાઇન સ્ક્વેર એન બીટા અપન સાઇન સ્ક્વેર બીટા થશે. પાછળના ટર્મનો વર્ગ શું થશે? વન થઈ જશે. સમીકરણ નંબર ત્રણ. જ્યારે આલ્ફાનું મૂલ્ય શૂન્ય અને બીટાનું મૂલ્ય શૂન્ય હોય ત્યારે મહત્તમ તીવ્રતા આઈ ઝીરો કેટલી હશે? કે સ્ક્વેર એ સ્ક્વેર હશે. તો આઈ બરાબર આઈ ઝીરો સાઇન સ્ક્વેર આલ્ફા અપન આલ્ફા સ્ક્વેર સાઇન સ્ક્વેર એન બીટા અપન સાઇન સ્ક્વેર બીટા આવશે. સમીકરણ નંબર ચાર. પરંતુ અહીંયા જો એન બીટા આવે તો એન બીટા સાઇન એન બીટા બરાબર કે પાય લઈએ, તો એને પૂર્ણાંક સંખ્યામાં જો સમપ્રમાણમાં હોય તો એન બીટા બરાબર કે પાય, તો કેનું મૂલ્ય ઝીરો વન એન ટુ એન તો એ રીતના આપણને મળશે. તો અહીંયા બીટા કેટલો થશે? કે પાય જેટલો થશે. ઓકે, શું થશે? કે પાય ભાગ્યા એન કો તો પણ ચાલશે. તો એ ન્યૂનતમ તીવ્રતાના બધા સિવા માટે અહીંયા તમને મળશે. અહીંયા મુખ્ય મહત્તમ તીવ્રતા કેટલી મળે? મહત્તમ તીવ્રતા તો એના માટે વિવર્તન ગ્રેટિંગમાં એક સેન્ટીમીટરમાં કેટલાય સ્લીટો આવેલી હોય, છ હજાર સ્લીટો આવે રેખાઓ આવેલી હોય, તો એની અંદર બી બરાબર કે બીટા અપન કે બરાબર કે પાય લઈએ તો અહીંયા જો સાઇન એન બીટા અપન સાઇન બીટા બરાબર ઝીરો એ અવ્યાખ્યાયિત છે. ઝીરો મૂકો તો આખું પદ ઝીરો થઈ જાય, તો એ તો શક્ય નથી. તો આવું સૂક્ષ્મ પદ હોય તેના માટે શું કરીએ? આપણે એનું લિમિટ લાગુ પડીએ, લિમિટના કારણે એનું મૂલ્ય મેજર કરી શકાય. તો એ જે તમે મેથેમેટિક્સમાં દસમાં ભણી ગયા હો, તો સાઇન બીટા ટેન્સ ટુ એન પાય કિંમત શું હોય? એન પાય. તો સાઇન બીટાની કિંમત મૂકી દો તો એમના એમ મુકાય નહીં, પરંતુ એના વિકલન સ્વરૂપમાં મુકાશે. એટલે ડી પણ ડી બીટા ઉપર સાઇન એન બીટાનું વિકલન કરો, નીચે પણ સાઇન બીટા એનું પણ વિકલન કરો. ભાગાકારનો નહીં, એમ બંને અલગ અલગ વિકલન કરવાનું. લિમિટ બીટા ટેન્સ ટુ ઉપર નીચે બંનેમાં ડી પણ ડી બીટા રાખજો. તો શું થશે? સાઇન એન બીટા હોય તો એને સાઇનનું શું થશે? કોસ એન બીટા આવશે, વિકલન તો માઇનસ નહીં આવે, સંકલન માઇનસ આવે. તો એન કોન્સ્ટન્ટ એ બહાર આવી જશે. એન સાઇન કોસ એન બીટા ઇન્ટુ ભાગ્યા કોસ બીટા આવશે. હવે બીટા ટેન્સ ટુ એન પાય મૂકશો તો તમારે કોસ એન પાય એટલે કોસ ઝીરો પાય બધાની એનની કિંમત ઝીરો વન ટુ જે મૂકવી એ મૂકો, કોસની મૂલ્ય કેવું આવશે? વન અથવા પ્લસ માઇનસ વન આવશે. શું આવશે? વન અથવા માઇનસ વન, એટલે પ્લસ ઓર માઇનસ વન આવશે. તો પ્લસ ઓર માઇનસ અહીંયા શું મળશે? કેપિટલ એન મૂલ્ય મળશે આખા પદનું, સ્ક્વેરવાળાનું. તો અહીંયા જો આથી કંપવિસ્તારનું તમે સમપ્રમાણમાં એટલે એના વર્ગના સમપ્રમાણ એટલે વર્ગ હંમેશા કેવો હોય? પોઝિટિવ. માઇનસ એન મળે કે પ્લસ એન મળે એનો સ્ક્વેર કેવો થઈ જશે? પોઝિટિવ. એટલે આઈ બરાબર એન સ્ક્વેર આઈ ઝીરો સાઇન સ્ક્વેર આલ્ફા પણ આલ્ફા સ્ક્વેર મળશે. સમીકરણ ચાર ચાર ઉપરથી સમીકરણ પાંચ આ રીતના મળશે. પહેલાંમાં શું હતું? ટુ રીસ ટુ ટુ હતું બે સ્લીટ માટે. તો અહીંયા બે સ્લીટ હતી એટલે ટુ રીસ ટુ ટુ એટલે ફોર આવતું. તો એન સ્લીટ માટે એન રીસ ટુ ટુ આવશે. શું આવશે? એન રીસ ટુ ટુ મધ્યસ્થ તીવ્રતા એટલી મહત્તમ તમને મળશે. એના પછી આપણે સમતલ વિવર્તન ગ્રેટિંગ વાદનો અભ્યાસ કરવાનો હોય. તો એ સમતલ ગ્રેટિંગ એટલે શું? કે એના અંદર ઘણી બધી સ્લીટો આવેલી હોય, તો આપણે એન સ્લીટો જેટલી ગણું તો એ બધી સ્લીટોના કારણે જે વિવર્તન ભાત જોવા મળે એની વાત કરવાની છે. ઓકે, તો એના પહેલાં તો એના પછી આપણે સમતલ ગ્રેટિંગ શું હોય એ સમજશું. ઓકે, એટલે આ યુનિટ અહીંયા પૂરું કરશું આપણે, કાલે આ પૂરું થઈ જશે તમારે. એના પછી આ જ્યારે યુનિટ આપણે પૂરું થાય, ઓકે, એટલે આના અંદર લગભગ હવે બે થિયરી બાકી છે, આ બે થિયરી પતી જશે. એના પછી લગભગ છેલ્લું ચેપ્ટર એ 302ની અંદર એ કાલે પૂરું કરશું. એટલે બંને આપણે ભેગા થઈને કાલે લગભગ તમારે બંને પેપરની અંદર બે બે યુનિટ પૂરા થઈ જશે. કેટલા? બે બે યુનિટ, એટલે એક એક યુનિટ બંને પેપરમાં બાકી રહેશે, જે આપણે વેબએક્સમાં ઓનલાઈન સોમવારથી ચાલુ કરી નાખશું. ઓકે, તમને કંઈ પ્રોબ્લેમ હોય તો વોટ્સઅપમાં સ્ક્રીનશોટ પાડીને મને પ્રશ્ન પૂછી શકો. ઓકે, આના લેક્ચરમાં અહીંયા સુધી કરો.